મિત્રો નમસ્કાર, જડેશ ટીવી નિંદ્ર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 13/9/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની નિંદ્ર. મિત્રો આપની આજ વિશે વાત કરવી છે પ્રથમ રાશિ કરતાં મેષ રાશિની. આજે તમારા મોટાભાગના સમય બગીચાઓમાં કામમાં પસાર કરશો. તમને આજે વધારે માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો અને તેમને રચનાત્મક કાર્યમાં લાગી જાઓ જેથી મનને શાંતિ મળે. વાત કરી છે વૃષભ રાશિની, તો સામાજિક કાર્યકર્તાઓ સાથે તેમની ગતિવિધિઓ પણ સહયોગ આપશે. મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કરાવશે. તમારા વ્યક્તિત્વ અને તમારા વિરોધીઓ ટકી શકશે રહે. વાત કરીશું મિથુન રાશિની, તો મિથુન રાશિવાળા જાતકો રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલા મિત્રોનો પાવર તમારા માટે થોડો મહત્ત્વપૂર્ણ રસ્તો ખોલશે. તેમની સાથે લાભદાયક મુદ્દાઓ પર વિચાર કરવો જરૂરી છે. વાત કરીશું કર્ક રાશિની. આજે કોઈ પણ ગતિવિધિઓ હૃદયની જગ્યાએ મનથી કામ લેવું જરૂરી છે. તમારા માટે વધારે ફાયદાકારક તે સાબિત થશે. નજીકના સંબંધો સાથે પ્રોપર્ટીને લઈને ગંભીર અને લાભદાયક વિચાર પ્રાપ્ત થશે. વાત કરીશું સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્ય કરવા માટે આપ શાંતિથી કાર્ય કરો જેથી તમે આગળ આવો. વધારે પડતું ચીડિયાપણું આજના દિવસે તમારા દરેક કાર્યો બગાડી શકે છે. કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં આજના દિવસે સંશય પણ ઊભો થશે, જેની અસર પરિવારના સભ્યો પર પણ રહેશે. વાત કરીશું અહીંયા કન્યા રાશિની. પ્રોપર્ટીની લેવડ દેવડ અંગે લાભદાયક યોજનાઓ બનશે. ઘર બદલવા અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. મોટાભાગનો સમય પરિવાર સાથે મોજ મસ્તીમાં પસાર કરશો. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. પારિવારિક સભ્યની સુખ સુવિધાઓનું ધ્યાન રાખવા પ્રત્યે તમારું પૂર્ણ સમર્પણ રહેવું જરૂરી છે. કોઈ સામાજિક ગતિવિધિઓ તમારો મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાના કારણે તમારું સન્માન કરશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે મનોરંજન સંબંધિત કાર્યમાં સમય પસાર કરવો, પોતાના ઉર્જાથી ભરપૂર અનુભવ કરવો. ઘરની જરૂરિયાત સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા ભલે બની રહે પણ તેની અંદર મદદ કરવી. ઘરની કોઈ પણ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાથી ચોરી થવાની સંભાવના છે, માટે ઘરની અંદર આજના દિવસે ધ્યાન રાખવું જરૂરી છે. અહીંયા વાત કરીશું ધનરાશિની. ઘરમાં સંબંધીઓ આવી શકે છે, એકબીજાના વિચારોનું આદાન પ્રદાન ઘરના વાતાવરણને સુખદ બનાવે તેવી આજના દિવસે આશાઓ સેવાઈ રહેલી છે. થોડા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર તમારે વિચાર કરવો જરૂરી છે. યુવા એકબીજા સાથે વાત કરીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. વાત કરીશું મકર રાશિની. જીવનનો પોઝિટિવ અભિગમ સમજવાની કોશિશ કરો જેથી તમારી અંદર ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે તમારો વિશ્વાસ વધશે, જે તમને માનસિક સુખ અને શાંતિ આપશે. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. કોઈ સમાજ એવી સંસ્થા તમારું વિશેષ યોગદાન આપશે. સમાજમાં માન સન્માન અને યશની પ્રાપ્તિ થશે. અહીંયા તમારા પોતાના વ્યક્તિગત કામ પ્રત્યે આજના દિવસે ચોક્કસ રીતે પૂર્ણ થઈ જશે. કોઈ પણ અજાણી વ્યક્તિ વાદ વિવાદમાં પડે તો પડશો નહીં. વાત કરીશું મીન રાશિની. આજે તમારા દિવસ પરિવાર અને લોકોની સુખ સુવિધાઓ અને દેખરેખ સંબંધિત કાર્યોમાં પ્રસાર થશે, જેનાથી પરિવારના સભ્યો પોતાના વધારે સુરક્ષિત અનુભવ કરશે. ક્યારેક તમારી જિદ્દી સ્વભાવના લીધે તમારે ઘણું સોસવું પડશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. જડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજે વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ.